90 ડિગ્રી ફરીને દુશ્મનો પર બ્રહ્મોસ મિસાઇલ છોડવાની ક્ષમતા, કવચ ડિકોય સિસ્ટમ, જોરદાર રડાર, 32 બરાકેટ મિસાઇલ અને 7 અલગ અલગ પ્રકારની ગન, અને આવી તો અનેક ખૂબીઓથી સજ્જ છે INS ઇમ્ફાલ. 26 ડિસેમ્બર એટલે કે આજે ઇન્ડિયન નેવીમાં સામેલ થયું છે INS ઇમ્ફાલ, જે પહેલું એવું જહાજ છે કે જેને ભારતના ઉત્તર પૂર્વ વિસ્તારના કોઈ શહેરનું નામ આપવામાં આવ્યું છે. બસ આના વિશે થોડું ડિટેલમાં જાણીએ. તમે આવી ગયા છો VTV ગુજરાતી.com પર. મારું નામ છે હિમ ખત્રી. મુંબઈના ડોકયાર્ડ પર આજે INS ઇમ્ફાલ એ ઇન્ડિયન નેવીમાં સામેલ થયું. આ એક INS વિશાખાપટ્ટનમ ક્લાસનું ત્રીજું ગાઈડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર છે. 20 ઓક્ટોબર 2023 તમામ પરીક્ષણ પૂર્ણ કર્યા બાદ INS ઇમ્ફાલને નૌસેનાને સોંપી દેવામાં આવ્યું હતું. નવેમ્બર મહિનામાં આ યુદ્ધપોતથી એક્સટેન્ડેડ રેન્જવાળી સુપરસોનિક બ્રહ્મોસ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું, અને એવું પહેલી વાર થયું કે જ્યારે કોઈ એવા જહાજથી બ્રહ્મોસનું પરીક્ષણ કરવામાં આવ્યું હોય જે નેવીમાં સામેલ પણ નહોતું થયું. આ જંગી જહાજમાંથી નીકળનારી બ્રહ્મોસ મિસાઇલ 90 ડિગ્રી ફરીને દુશ્મન પર હુમલો કરી શકે છે, અને આના ઇન્ડિયન નેવીમાં સામેલ થવાથી સ્વાભાવિક રીતે ઇન્ડિયન નેવીની તાકાત વધી જશે. પશ્ચિમમાં પાકિસ્તાન હોય કે પછી પૂર્વમાં ચીન હોય, ત્યાંથી આવતા તમામ ખતરાને લડવા માટે INS ઇમ્ફાલ સજ્જ છે. અને આનું નામ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઇમ્ફાલની લડાઈમાં જે શહીદ થયા હતા એમની યાદ ઉપરથી રાખવામાં આવ્યું છે. હવે INS ઇમ્ફાલની કેટલીક ખાસિયત વિશે જાણી લઈએ કે જે ખૂબ જ ખતરનાક અને જાણવી જરૂરી છે. તો આનું ડિસ્પ્લેસમેન્ટ એટલે કે વજન 7400 ટન છે. આની લંબાઈ 535 ફૂટ છે. એનું બીમ 57 ફૂટ છે. એન્જિન ડીઝલ ઇલેક્ટ્રોનિક છે. સ્પીડ 56 કિલોમીટર પ્રતિ કલાકની છે. રેન્જ 7400 કિલોમીટરની છે. અને કેપેસિટી છે 45 દિવસ સુધી દરિયામાં રહેવાની. આ સિવાય 50 અધિકારી અને 250 સૈનિક પણ આની ઉપર તૈનાત રહી શકે છે. INS ઇમ્ફાલમાં 4 કવચ ડિકોય લોન્ચર્સ લગાવવામાં આવ્યા છે. આ સિવાય જોરદાર રડાર અને કોમ્બેક્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, 32 બરાક 8 મિસાઇલ, 16 બ્રહ્મોસ એન્ટીશિપ મિસાઇલ, 4 ટોર્પિડો ટ્યુબ્સ, 2 એન્ટી સબમરીન રોકેટ લોન્ચર્સ, 7 અલગ અલગ પ્રકારની ગન સામા સામેલ છે. આ સિવાય ધ્રુવ અને સીકિંગ હેલિકોપ્ટર પણ આમાં તૈનાત કરી શકાય છે. અને આ એક એવું જહાજ છે કે જેમાં સતત બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. અને આ સિવાય આ જહાજમાં DRDO દ્વારા બનાવવામાં આવેલા ઇલેક્ટ્રોનિક વોરફેર શક્તિ EW સુઈટ અને કવચ સિસ્ટમ પણ લાગેલું છે. આ સિવાય જેમ મેં કહ્યું એમ INS ઇમ્ફાલમાં 32 એન્ટીએર બરાક મિસાઇલ તૈનાત કરવામાં આવશે, જેની રેન્જ 100 કિલોમીટર હશે, અથવા બરાક 8 ER મિસાઇલ તૈનાત કરવામાં આવશે કે જેની રેન્જ 150 કિલોમીટર છે. આમાં 16 એન્ટીશિપ અથવા તો લેન્ડ એટેક બ્રહ્મોસ મિસાઇલ પણ લગાવવામાં આવશે. આ સિવાય એક 76 mm ની ઓટો મેરાલા તોપ અને 4 AK-603 CIWS ગન પણ લગાવવામાં આવશે. આ સિવાય આની અંદર સ્ટેટ ઓફ ધી આર્ટ સેન્સર લગાવવામાં આવશે, જેનાથી આસાનીથી ખબર પડી જશે કે દુશ્મનનું કોઈ હથિયાર આપણી આજુબાજુ છે કે નહીં. આ જે સેન્સર્સ છે એને એવા ડેકમાં લગાવવામાં આવશે કે જેનાથી દુશ્મનને ખબર ના પડે, દુશ્મન આ સેન્સર્સને જોઈ ના શકે. અને આની ઉપર બેટલ ડેમેજ કંટ્રોલ સિસ્ટમ પણ લગાવવામાં આવશે, એટલે કે જો હુમલો થાય છે અને આ જહાજને કોઈ નુકસાન થાય છે તો આ જહાજ સંપૂર્ણ રીતે કામ કરવાનું બંધ નહીં કરે. INS ઇમ્ફાલ આજે ઇન્ડિયન નેવીમાં સામેલ થઈ ગયું છે, જેનાથી ઇન્ડિયન નેવીની તાકાત અનેક ગણી વધી ગઈ છે. અને જો તમને INS ઇમ્ફાલની ખૂબીઓ ગમી હોય તો આ વિડીયોને લાઇક જરૂરથી કરજો, અને આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો VTV ગુજરાતી.com સાથે.